विद्यानगर प्राथमिक शाळा आपनु स्वागत करे छे। धोरण एक विषय कलरव सापोथी, धोरण एक विद्यार्थीओ गुड मॉर्निंग। आज आपने कलरव सापोथी विषय भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों, पेज नंबर हवे आपने आगळ जोई गया 65 सुधी। हवे पेज नंबर 66 उपर प्रश्न 26, चित्रों जुओ अने लखो। चित्रों जुओ अने लखो तो नमूनो आपे छे के जो अहीं पक्षी रंग अने अवाज। तो जो अहीं शुं कहेवा मांगे छे कि पक्षी रंग अने अवाज, तो पक्षीनो पक्षीओ कया छे, कयो रंग छे अने अवाज एमनो केवो छे। तो जो अहीं बतावी छे के नमूनो आपे छे कि अहीं शुं छे, कोयल छे, तो तेनो रंग कयो छे, काळो छे, अने अवाज केवो छे, कहू कहू। एवी ज रीते अहीं जो चित्र आपी छे के कूकड़ो छे, मोर छे, कागड़ो छे, चकली छे, काबर छे अने कबूतर छे। तो हवे जो अहीं शुं छे, कूकड़ो। तो कूकड़ो केवो छे, रंगबे रंगबी। तो कूकड़ो केवो बोले, कूकड़े कूक, कूकड़े कूक। कूकड़ो केवो बोले, कूकड़े कूक। हवे अहीं शुं छे, मोर छे। तो मोर लीलो अने जांबली कलरनो छे। तो मोरनो अवाज केवो छे, टेहूक। मोर केवो बोले, टेहूक टेहूक। मोर केवो बोले, टेहूक टेहूक। हवे आ शुं छे, कागड़ो। तो कागड़ानो कलर केवो छे, काळो। केवो रंग छे, काळो। तेनो अवाज केवो छे, का का का। कागड़ो केवो बोले, का का का। हवे शुं छे आ, चकली। तो चकलीनो रंग केवो छे, बदामी। तो चकली चकलीनो अवाज केवो छे, ची ची ची। चकलीनो अवाज केवो छे, ची ची ची। हवे अहीं આ શું છે, કાબર। તો કાબર, કાબરનો કેવો રંગ છે, કાબર ચિત્રો। કેવો છે, કાબર ચિત્રો રંગ છે। તો તેનો અવાજ કેવો છે, કાબરનો, કાબરનો અવાજ કેવો છે, કૂ કૂ કૂ। હવે આ સાનું ચિત્ર છે, કબૂતરનું। તો કબૂતરનો રંગ કેવો છે, રાખોડી કલરનો છે। તો કબૂતર કેવું બોલે, ઘુ ઘુ ઘુ। કેવું બોલે, ઘુ ઘુ ઘુ। તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા શું કહે છે, પ્રશ્ન 26માં ચિત્રો જુઓ અને લખો। તો નમૂનો આપે છે કે પક્ષી રંગ અને અવાજ। તો પક્ષીઓ કેવા છે, જો કોયલ છે, કૂકડો છે, મોર છે, કાગડો છે, ચકલી છે, કાબર છે ને કબૂતર છે। તો તેનો રંગ જો કેવો છે, કાબરનો રંગ, કોયલનો રંગ કેવો છે, કાળો, અને કેવું બોલે, તેનો અવાજ કહેવું કહેવું। હવે કૂકડો, તો કૂકડો કેવો છે, રંગબેરંગબી, કૂકડે કૂક। મોર, મોરનો કેવો રંગ છે, લીલા અને જાંબલી, ટેહુંક ટેહુંક। અવાજ કેવો છે, ટેહુંક ટેહુંક। કાગડો, કાગડો કેવો છે, તેનો રંગ કેવો છે, કાળો, એનો અવાજ કેવો છે, કા કા કા। હવે પક્ષી, ચકલી છે, તેનો રંગ બદામી છે, અવાજ કેવો છે, ચી ચી ચી। હવે કાબર, કાબરનો રંગ કેવો છે, કાબર ચિત્રો, એ કેવું બોલે, કૂ કૂ કૂ। હવે આ શું છે, કબૂતર, તો કબૂતરનો રંગ કેવો છે, રાખોડી, અને અવાજ કેવો છે, ઘુ ઘુ ઘુ। હવે પેજ નંબર 67 ઉપર પ્રશ્ન 27, ઉખાણા ગાઓ અને પક્ષીને ઓળખી તેનું નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉખાણા ગાવાના છે અને પક્ષીના નામ લખવાના છે। તો એક, કૂકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું, પ્રશ્નાર્થ। ફરીવાર, કૂકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું। તો શું નામ આપણે, કૂકડો, કેવો છે, કૂકડો, બરાબર। હવે બે, કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું, ફરીવાર, કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું। તો શું છે, કાગડો। તો અહીંયા આપણે કાગડો,
ત્રણ કુહુ કુહુ બોલું છું ગીત મધુરા ગાઉં છું બોલો ભાઈ હું કોણ છું પ્રશ્નાર્થ ફરીવાર કુહુ કુહુ બોલું છું ગીત મધુરા ગાઉં છું બોલો ભાઈ હું કોણ છું તો શું છે કોયલ કોનો અવાજ છે કોયલનું તો આપણે અહીંયા કોયલ લખવાનું ચાર ઘુઘુ ઘુઘુ કરું છું પંખીઓમાં ભોડું છું બોલો ભાઈ હું કોણ છું પ્રશ્નાર્થ ફરીવાર ઘુઘુ ઘુઘુ કરું છું પંખીઓમાં ભોડું છું બોલો ભાઈ હું કોણ છું તો કોણ છે કબૂતર કબૂતર પાંચ મીઠું મીઠું બોલું છું કેરી મરચાં ખાઉં છું બોલો ભાઈ હું કોણ છું પ્રશ્નાર્થ ફરીવાર મીઠું મીઠું બોલું છું કેરી મરચાં ખાઉં છું બોલો ભાઈ હું કોણ છું તો કોણ છે આ પોપટ તો અહીંયા આપણે પોપટ લખવાનું છે છ ચીચી ચીચી બોલું છું જુવાર બાજરી ચણું છું બોલો ભાઈ હું કોણ છું ફરીવાર ચીચી ચીચી બોલું છું જુવાર બાજરી ચણું છું બોલો ભાઈ હું કોણ છું તો ચકલી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે ઉખાણા ગાવાને પક્ષીઓને ઓળખી તેનું નામ લખો તો આપણે પક્ષીઓને ઓળખી લીધા છે તો પહેલામાં કૂકડો છે બીજામાં કાગડો છે ત્રીજામાં કોયલ છે ચોથામાં કબૂતર છે પાંચમામાં પોપટ છે અને છઠ્ઠામાં ચકલી છે તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 68 ઉપર પ્રવૃત્તિઓ પ્રશ્ન એક ભ અક્ષરના ફુગ્ગામાં લીલો એ અક્ષરના ફુગ્ગામાં લાલ ધ અક્ષરના ફુગ્ગામાં પીળો અને ફ અક્ષરના ફુગ્ગામાં વાદળી રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બતાવે છે કે આ ભ અક્ષર છે તો એમાં કયો રંગ પૂરવાનો છે આપણે લીલો પૂરવાનો છે એમાં કયો પૂરવાનો છે લાલ પૂરવાનો છે ધમાં કયો પૂરવાનો છે પીળો પૂરવાનો છે અને ફમાં કયો પૂરવાનો છે વાદળી પૂરવાનો છે તો આવી જ રીતે તમારે પ્રશ્ન એકમાં તમારે લીલો લાલ પીળો અને વાદળી રંગ તમારે પૂરવાનો છે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોમાં ઘાટાક્ષરો પર ધ્યાન આપો ઘાટાક્ષરો છે તેની ઉપર શું કરવાનું છે તમારે ધ્યાન આપવાનું છે સરખા અક્ષરોમાં સરખો રંગ પૂરો સરખા અક્ષરોમાં સરખો રંગ પૂરો તો નમૂનો આપે છે કે જો અહીંયા ગાય તો આ શું છે ત્રિકોણ આ ત્રિકોણ તો ઘાટા અહીંયા કયો છે રંગ કયો છે વાદળી રંગ છે કયો છે તો એવી જ રીતે તમારે અક્ષરો આકારો જેવા આપ્યા છે એવો તમારે અહીંયા સરખા આકારોમાં રંગ પૂરવાના છે તો ઘાટો અક્ષર કયો છે ય છે કયો છે ય ગા ય શું છે ગા ય તો આ ય અક્ષર ઘાટો છે કેવો છે ય અક્ષર ઘાટો છે હવે ધજા તો ઘાટો અક્ષર કયો છે ધ છે કેવો છે ધ તો ધ જા તો આ ગોળાકાર ભમરડો તો ભમરડા તો ભ ઘાટો અક્ષર છે કેવો છે ભ ઘાટો અક્ષર છે ફટાકડા તો અહીં સ્ટાર છે તો ફ ફ કયો કેવો છે ઘાટો અક્ષર છે કેવો ઘાટો અક્ષર છે હવે ભાગ તો ભાગ સર કેવો છે ઘાટો અક્ષર છે કેવો છે ઘાટો છે ફાટક તો ભાગ સર કેવો છે ઘાટો છે એવી જ રીતે ફાણસ હવે ફાણસ તો ભાગ સર કેવો છે ઘાટો છે ફાણસ એટલે ઘાટો અક્ષર છે અહીંયા ભમરો તો કેવો અક્ષર છે ઘાટો ભ છે હવે ધરતી ધરતી તો ધ કેવો છે ઘાટો અક્ષર છે બરાબર છે હવે યતિ યતિ તો ય કેવો છે ઘાટો અક્ષર છે તો આપણે જેટલા ઘાટા અક્ષરો છે તેની ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું છે ફણસ ફણસ એટલે ફ કેવો છે ઘાટો અક્ષર છે કેવો છે ઘાટો હવે ભાત ભાત અહીંયા ભાગ છે અહીંયા ભાત તો ભાગ સર કેવો છે ઘાટો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરખા અક્ષરોમાં સરખો જ રંગ સરખા અક્ષરો છે એમાં સરખો જ રંગ તમારે પૂરવાનો છે તો જો ગાય ય છે ગાય એટલે ય અક્ષર છેલ્લો આવે છે તો અહીંયા આપણે કયો અક્ષર છે યતિ એ આવી ગયો ય છે અહીંયા તો આપણે છેલ્લો અક્ષર ય છે તો અહીંયા પહેલો અક્ષર ય એટલે એમાં એક સરખા રંગ પૂરવાના છે પછી ધ જા તો ધ જા તો આ ધ છે બરાબર છે પહેલો અક્ષર ધ તો અહીંયા પહેલો અક્ષર ધરતી બરાબર છે એ જ રંગ અહીંયા જે રંગ પૂરો એ જ રંગ અહીંયા પૂરવાનો છે પછી ભમરડો તો ભ ભ છે પહેલો અક્ષર તો અહીંયા ભમરો
तो जे रंग अहीं पूरसो ए ज रंग अहीं भमरामां पूरवाना छे, बराबर छे। फटाकड़ा तो फ छे, तो अहीं फणस, तो जे रंग फटाकड़ामां पूरसो ए ज तमारे फणसमां पूरवाना छे। हवे भाग, तो भा, तो भात छे, तो जे रंग पूरो ए ज रंग अहीं पूरवानो छे। फाटक तो फा, तो फाणस, जे रंग अहीं पूरवो छे ए ज रंग तमारे अहीं पूरवानो छे। तो विद्यार्थी मित्रों, कलरवनी सापोथीमां पेज नंबर 66, 67 અને 68 તમારે કલરવ સાપોથીમાં પૂરવાનું રહેશે અને સમજવાનું પણ રહેશે। થેન્ક યુ।